શક્યા એટલે હવે પછીનો વિડીયો પણ આ ગુણોત્તરમાંથી ટકા અને બદલે ઉલટા કરવાનું છે. ટકા હોય એ આપણે ગુણોત્તરમાં એની કિંમત શોધવાની છે એવો છે. એટલે ટૂંકમાં આ વ્યવહારુ દાખલો છે કે આ કેવી રીતે જુદી જુદી રીતે ઉપયોગ થઈ શકે ટકાનો અને દશાંશ પદ્ધતિનો. એટલે એટલે 30% ઓફ સે એટલે 6 ના 30% કેટલા થાય એવો પ્રશ્ન છે. તો એટલે તમે આમાં તો બે રીતે સમજાશે. એટલે 30% એટલે 30 ના 100 બરોબર ને, એને ઓફ સિક્સ એટલે 6 ગુણવાના, એટલે 6 એના 6 ના એટલે 6 ગુણવાના. એટલે અને અથવા આ 30% એટલે તમે એને સીધે સીધું 30 ને 2 દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસેડી નાખો તો 0.3 થાય અને એને 6 ગુણો બરોબર ને. એટલે હવે જો પહેલી રીતે ગણ્યું કે 30 ના 100 ગુણ્યા 1 6 તો 6 ને તમે 6 ના 1 ગણો એટલે નીચે 100 ગુણ્યા 1 કરો તો 100 આવે અને 30 ને 6 ગુણો તો 180 આવે. પછી એનું સાદું રૂપ આપો તો મીંડે મીંડું જતું રહે તો 18 ના 10 આવે. એને પાછા 2-2 થી ભાગો તો 9 ના 5 આવે એટલે સાદું રૂપ આપ્યું. અને પછી એને તમારે મિશ્રમાં કરવું હોય તો 1 અપૂર્ણાંક કાઢી લો અને 1 ના 1 પૂર્ણાંક અને 4 ના 5 વધ્યા. હવે 4 ના 5 છે એને તમે ફરીથી આને 4 ને 5 ભાગીને પેલું બતાવે છે એટલે દશાંશ ચિહ્ન પછી આઠડો આવે એટલે 8 × 5 = 40 એટલે 0.8 આવ્યા. એટલે 4 ના 5 એટલે કે 0.8 થાય અને એકડો એની આગળ હતો એટલે 1.8 થાય. એટલે આ થોડું જરાક અટપટું લાગે, લાંબુ લાગે તમને, પણ આ થઈ શકે એમ તમને બતાવ્યું. તમે અપૂર્ણાંકના જે બધા નિયમો શીખાતા એ બધા પણ તમે આ રીતે સીધે સીધો ગુણાકાર કરવો હોય 0.3 ને 6 ગુણવું હોય તો એ પણ આપણે પહેલા શીખી ગયા કે તમે ગુણાકાર કરીને પછી દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. એટલે 6 × 3 = 18 કરી અને એમ કે આપણે દશાંશ ચિહ્ન એક જગ્યાએ છે એટલે 18 પછી એક સ્થળે ડાબી બાજુ ખસેડવાનું એટલે એ રીતે પણ 1.8 આવી જાય. એટલે આ રીતે તમે અપૂર્ણાંક કરીને એને પછી એમ કે ભાગાકાર કરીને દશાંશ ચિહ્નમાં મૂકો કે સીધે સીધા આ રીતે મૂકો, આ બંને રીતે સરખું એટલે તમને જે સરળ પડે તે. પણ ટૂંકમાં આમ જ થાય કે સાહેબે કીધું એમ જ કરાય એ મગજમાંથી કાઢી નાખવાનું. તમારે તમારી રીતે જ બુદ્ધિ ચલાવવાની.